लोकसभा चूंटणी में त्रीजा तबक्काना मतदान ने आड़े हवे गणतरी दिवसों ज बाकी छे त्यारे भाजप द्वारा झंझावती प्रचार शुरू करायो छे जेमां आजे बनासकांठा बैठकना उम्मीदवार डॉक्टर रेखाबेन चौधरीनो डीसामां भव्य रोड शो योजायो हतो जेमां मोटी संख्यामां बाइक अने कारनो काफलो जोड़ायो हतो। लोकसभा चूंटणी में गुजरात राज्य में त्रीजा तबक्का मतदान में बनासकांठा लोकसभा बैठक माटे 7 मे दिवसे मतदान थवानुं छे त्यारे उम्मेदवारोए प्रचार कार्य आक्रमक रीते शुरू कर दीधुं छे जेमां बे दिवस अगाउ ज कोंग्रेसना उम्मीदवार ज्ञानीबेन ठाकोरनो रोड शो योजाया बाद आजे भाजपना उम्मीदवार डॉक्टर रेखाबेन चौधरीए पण मजबूत शक्ति प्रदर्शन करीने कोंग्रेसनी ऊँघ हराम करी नाखी छे। भाजपना उम्मीदवारना डीसा खाते योजायेला रोड शो में एकत्रित थयेला भाजपना समर्थकोए बनासकांठा जिल्लाना राजकीय पंडितोने पण माथું खंजवाळતા કરી દીધા છે। છેલ્લા ઘણા દિવસથી રેખાબેનને નબળા ઉમેદવાર તરીકે રાજકીય પંડિતો જણાવી રહ્યા હતા તે ભ્રમ આજે ડીસા ખાતે યોજાયેલા રોડ શોમાં તૂટી ગયો છે। ડોક્ટર રેખાબેન ચૌધરીનો આ રોડ શો હવાઈ પિલરના મેદાનથી શરૂ થયો હતો અને શહેરના મુખ્ય માર્ગો પર ફર્યો હતો અને તેમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા। હવાઈ પિલરથી શરૂ થયેલો આ રોડ શો એરપોર્ટ સર્કલ પાસે પહોંચ્યા બાદ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પહેરાવી રોડ શો આગળ વધ્યો હતો। આ રોડ શોમાં મોટી સંખ્યામાં બાઇક અને કાર સહિત મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા। ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ ડીસા એરપોર્ટ ચાર રસ્તા પાસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી પ્રારંભ કર્યા હતા। રોડ શોમાં ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ, ધારાસભ્ય પ્રવીણ માળી, રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા, વેરહાઉસિંગ નિગમના પૂર્વ ચેરમેન મગનલાલ માળી સહિત ભાજપના નેતાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। ઉમેદવારે ખુલ્લી જીપમાં ડીસા શહેરમાં ફરી વડાપ્રધાનની સભામાં હાજરી આપવા તેમજ 7 મેના રોજ ભાજપ તરફી મતદાન કરવા માટે ખાસ અપીલ કરી હતી।